राजकोट જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા બોલ ગામડા, છાટ વાવદર, બોડા અને ચિખલિયા એમ ચાર ગામોના રસ્તા બધા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે। આ ચાર ગામોના લોકો ખરાબ રસ્તાને લઈ ખૂબ જ તકલીફો ભોગવી રહ્યા છે। વર્ષોથી ખરાબ રોડની પરિસ્થિતિને લઈ તમામ ગામના લોકોએ અવારનવાર સરકારને રજૂઆતો કરી છે। તેમજ છેલ્લે ભગવતસિંહ ક્રાંતિ દળ દ્વારા પણ ધોરાજી ઉપલેટામાં રોડને લઈ આવેદન પત્ર આપેલ છે। તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, હજુ રોડની દશા દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે। જેને લઈને ચારે ગામના સરપંચો સહિત ભગતસિંહ ક્રાંતિ દળે સાથે રાખી ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ઓફિસે મીટિંગ યોજવામાં આવી હતી। ચાર અધિકારીઓ દ્વારા તેઓને ચોમાસા બાદ તમામ ગામના રસ્તાઓનું કાર્ય શરૂ કરવા આશ્વાસન આપ્યું હતું, પણ ચોમાસુ ગયા બાદ પણ હજુ કોઈ પણ જાતનું કાર્ય શરૂ કરવામાં ન આવતા ફરી ધોરાજી મામલતદાર કચેરી ખાતે ચાર ગામોના સરપંચ તેમજ ભગવતસિંહ ક્રાંતિ દળ દ્વારા આવેદન પત્ર આપી 10 દિવસમાં રસ્તાનું કામ શરૂ કરવાની માંગ કરી છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો 10 દિવસમાં ચાર ગામના રસ્તા રિપેરનું કામ શરૂ કરવામાં નહીં આવે તો ત્યારબાદ તમામ ગામના સરપંચો સહિત ગામ લોકો ધોરાજી કલેક્ટર કચેરી ખાતે અચોક્કસ મુદત સુધી ધરણા યોજી ભગવતસિંહના રસ્તે આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી। આઝાદ જાદવ, ભગતસિંહ ક્રાંતિ દળ, ધોરાજી તાલુકાના ભોળા, છાડવાદર, હોલ ગામડા અને ચિખલિયા ચાર ગામનો રસ્તો એટલો ખરાબ છે કે છેલ્લા 5-6 વર્ષથી આ રસ્તાનું કામ કરવામાં આવેલ નથી। આ રસ્તો ગુજરાતનો સૌથી ખરાબમાં ખરાબ રસ્તો કહી શકાય એવો રસ્તો છે, કારણ કે ત્યાં કોઈ અધિકારીને ચાલવાનું થતું નથી, એટલે કોઈનું પેટનું પાણી પણ હલતું નથી। પણ ચાર ગામના લોકો એટલા ત્રાહિમામ થઈ ગયા છે કે આ રોડ જો નહીં બને તો ચારે ચાર ગામના સમસ્ત લોકો ધોરાજી તાલુકા મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શનનો અમે કાર્યક્રમ રાખેલ છે, એ માટે આજે આવેદન આપેલ છે કે 10 દિવસની મુદત આપેલ છે। 10 દિવસમાં અમારા રોડનું કામ ચાલુ નથી થયું કે અમને સંતોષપૂર્ણ જવાબ નથી મળ્યો, તો અમે ચારેય ગામના સમસ્ત પ્રજાજનો સાથે ઉપવાસ આંદોલન કરવાના છીએ અને આગામી જે પણ કાર્યવાહી થાય એ સાથે મળી ચારે ગામના સરપંચ આગેવાનો બધા અમારી સાથે છે। અમે આ રોડથી એટલા બધા ત્રાહિમામ થઈ ગયા છીએ, જો તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો અમે પછી ભગતસિંહના માર્ગે આગળ આંદોલનના મંડાણ કરીશું। અને મારી સાથે છાડવાદર, ગોળગામડા અને ચિખલિયાના સરપંચ પણ સાથે છે, અને અમારે જે ચોમાસામાં જે મિટિંગ થયેલી મામલતદાર સાથે ડેપ્યુટી કલેક્ટરને આ રોડ ઘોડાથી માંડીને આઠપોડી સુધીનો રોડ મંજૂર કરવા બાબતે તો એ અમને મંજૂરી મળી ગઈ છે, પણ ચોમાસું પૂરું થવા પછી એને રોડની કામગીરી ચાલુ કરવાની વાત કરેલી છે, તો ચોમાસું પણ વિદાય લઈ લીધી છે, છતાં પણ હજી રોડનું કોઈ હજી એંધાણ નથી। અને અત્યારે એટલા અમારા ગામના લોકો ત્રાહિમામ થઈ ગયા છે કે રોડ બાબતે આખું ગામ અત્યારે ઉમટીને પણ આજે આંદોલન કરવા માટે તૈયાર થયા છે, કે ચારેય ગામના લોકો આંદોલન કરવા માટે તૈયાર છે। જો આ રોડનું કામ 10 દિવસની અંદર તાત્કાલિક નહીં કરવામાં આવે તો ત્યારે ત્યારે ગામના લોકો ભેગા થઈ અને ડેપ્યુટી કલેક્ટરની ઓફિસે આવ્યા આંદોલનનું ચાલુ કામ કરવામાં આવ્યું, અને પ્લસ ભેગા અમારે ભગવતસિંહ ક્રાંતિ દળ પણ સાથે રાખેલી છે। જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેશા ઉપલેટા।